હેલો ફ્રેન્ડ્સ, હું મુકેશ રામોલિયા ઓનલાઈન વિડીયો લેક્ચરની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 10ની અંદર આપણે 10 પ્રશ્નો સુધી અભ્યાસ કર્યો હતો. આજે પ્રશ્ન નંબર 11, કપાસના પાક માટે કયા અનુકૂળ સંજોગો જરૂરી છે અને તેમાં નોંધપાત્ર ઉત્પાદન કરનારા ભારતના રાજ્યો કે અલ્ય અલગ પ્રદેશોના નામ જણાવો. તો કપાસના પાક માટે અનુકૂળ સંજોગો એટલે શું? તો અનુકૂળ સંજોગો એટલે કપાસના પાક માટે કેવા પ્રકારની જમીન જોઈએ, કેવા પ્રકારનું વાતાવરણ હોવું જોઈએ, કેટલા ઇંચ સુધી વરસાદ પડેલો હોવો જોઈએ, આ બધું એના સંજોગોમાં આવે છે. અને ભારતની અંદર કયા કયા એવા રાજ્યો છે કે જ્યાં કપાસનું ઉત્પાદન કરવામાં આવે છે, કે ભારતના રાજ્યના કયા એવા પ્રદેશો છે કે જ્યાં કપાસનું સૌથી વધુ વાવેતર કરવામાં આવે છે, તો એના વિશે આપણે સવિસ્તાર પ્રશ્નોને સમજીએ. તો વિશ્વની અંદર ભારત કપાસના ઉત્પાદનની બાબતમાં વપરાશ અને નિકાસની બાબતમાં બીજો ક્રમ ધરાવે છે. એટલે કે ભારતની અંદર વિશ્વમાં તમે જોવા જાઓ તો ભારત દેશ એવો દેશ છે કે જે કપાસના ઉત્પાદન કરવામાં, કપાસનું વાવેતર કરવામાં અને એનો ઉપયોગ કરવામાં અને સાથે સાથે એની નિકાસ એટલે કે એક્સપોર્ટ કરવાની અંદર ભારત બીજો ક્રમ ધરાવે છે વિશ્વની અંદર. કપાસમાંથી મળતું જે રૂ છે એનો મુખ્ય ઉપયોગ કાપડ બનાવવા માટે કરવામાં આવે છે. એટલે કે કપાસ જે રૂ છે એમાંથી આપણે કાપડ બનાવવામાં આવે છે. અને ભારતની અંદર તમે જોઈ શકો છો કે આ રૂને આપણે સફેદ સોના તરીકે ઓળખાય છે, કેમ કે રૂ દ્વારા આપણું માર્કેટિંગ એટલે કે જે કાપડ ઉદ્યોગ છે એ ચાલે છે. તેના બી એટલે કે જે કપાસિયા કહેવાય તેનું આપણે તેલ ગાડી અને ખાદ્ય તેલ તરીકે એનો ઉપયોગ કરીએ, એટલે કે કપાસિયા તેલનો આપણે રસોઈની અંદર કે ખોરાકની અંદર આપણે એનો ઉપયોગ કરીએ છીએ. અને એના જે કપાસિયા છે એ કપાસિયા દૂધાળા પશુઓના ખાણ તરીકે ઉપયોગ થાય છે. અલગ અલગ આપણા જે દૂધાળા પશુઓ છે, ગાય ભેંસ વગેરે, તો આ પશુઓને એના ખાણ તરીકે આપણે કપાસિયા પણ આપવામાં આવે છે. કપાસ ખરીફ પાક છે, તેના પાકનો સમયગાળો 6-8 મહિનાનો હોય છે. એટલે કે કપાસ આપણે ચોમાસાની અંદર વાવવામાં આવે છે અને એનો સમયગાળો છે એનું વાવેતરથી લઈ અને અને લણણી સુધીનો જે સમયગાળો છે એ 6-8 માસનો હોય છે. તે કેવા પ્રકારની જમીનમાં થાય તો આપણે જોઈએ તો તેના માટે કાળી અને ખનિજ દ્રવ્યોના વધુ પ્રમાણવાળી લાવારસની ફળદ્રુપ જમીન, ગરમ અને ભેજવાળી આબોહવા, 20-25 અંશ સેલ્સિયસ તાપમાન અને 30-70 સેમી જેટલો વરસાદ માફક આવે છે. એટલે કે એમ પ્રશ્ન પૂછાઈ જાય એક ગુણની અંદર કે કપાસની જમીન માટે, કપાસને ઉગાડવા માટે કે કપાસના વાવેતર માટે કેવા પ્રકારની જમીન, આબોહવા, તાપમાન અને વરસાદ માફક આવે છે. તો આપણે લખશું કે કપાસ માટે કાળી અને ખનિજ દ્રવ્યોવાળી લાવારસની ફળદ્રુપ જમીન, ગરમ અને ભેજવાળી આબોહવા, 20-35 અંશ સેલ્સિયસ જેટલું તાપમાન અને 30-70 સેમી જેટલો વરસાદ માફક આવે છે. ભારતની અંદર ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, ઓડિશા, તમિલનાડુ અને રાજસ્થાન વગેરે રાજ્યની અંદર આ કપાસનું વાવેતર એટલે કે ઉત્પાદન કરવામાં આવે છે. ગુજરાતમાં ખાસ વાત કરીએ તો સુરેન્દ્રનગર, રાજકોટ, વડોદરા, અમદાવાદ, સાબરકાંઠા, મહેસાણા, ભરૂચ, ખેડા, સુરત, પંચમહાલ, અમરેલી, ભાવનગર અને પાટણ વગેરે જિલ્લાઓની અંદર કપાસનું વધુ ઉત્પાદન થતું જોવા મળે છે. ગુજરાતની અંદર તમે જોઈ શકો છો કે ભરૂચ જિલ્લાનો જે કાનમ પ્રદેશ છે એ ઊંચા પ્રકારના કપાસ માટે જાણીતો છે. એક ગુણની અંદર વિદ્યાર્થી મિત્રો પૂછાવાની શક્યતા છે પ્રશ્નો કે ગુજરાતની અંદર કયો એવો પ્રદેશ છે કે જે કપાસના પાક માટે સૌથી બેસ્ટ એટલે કે સારો પ્રદેશ છે. તો આપણે લખશું ભરૂચ જિલ્લાનો કાનમ પ્રદેશ જે કપાસ માટે ખૂબ જ ઉપયોગી છે અને તેની અંદર આ તમામ પ્રકારના દ્રવ્યોવાળા જમીનો, ગરમ અને ભેજવાળી આબોહવા, વરસાદ અને તાપમાન જરૂરી માત્રામાં એ પ્રદેશની અંદર મળી રહ્યા છે, એટલે ત્યાં કપાસનું ઉત્પાદન વધુ થઈ શકે છે. ગુજરાતની અંદર ખેડૂતો બીટી કપાસનું વાવેતર કરે છે, પરિણામે તેના વાવેતર વિસ્તાર,
ઉત્પાદન અને ગુણવત્તામાં ગુજરાત રાજ્ય ભારતમાં પ્રથમ ક્રમે છે. અલગ અલગ હાઇબ્રિડ બિયારણો સંશોધકો દ્વારા બનાવવામાં આવે છે અને ધીમે ધીમે એક સમયે જે કપાસ છે એ લાંબો સમય સુધી જમીનની અંદર રહેતો હતો અને ઉત્પાદન ઓછું આવતું હતું, ધીમે ધીમે એમાં સંશોધનો થયા અને બીટી કપાસનું સંશોધન થયા બાદ એ જમીનની અંદર ઓછા સમયગાળા દરમિયાન વધુ ઉત્પાદન આપે એ હેતુથી એની અંદર વિસ્તાર, ઉત્પાદન અને ગુણવત્તામાં ગુજરાત રાજ્ય ભારતમાં પ્રથમ ક્રમ ધરાવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 12, શેરડીના પાક માટે કયા અનુકૂળ સંજોગો જરૂરી છે તેનું નોંધપાત્ર ઉત્પાદન કરનારા ભારતના રાજ્યો અને પ્રદેશોના નામ જણાવો. તો શેરડી આપણે જોઈએ તો શેરડી માટે કયા અનુકૂળ સંજોગો, અનુકૂળ સંજોગોની અંદર આપણે વાત કરીએ એ પ્રમાણે જમીન, તાપમાન અને વરસાદ આ ત્રણ વસ્તુ મુખ્ય છે. અને ત્યારબાદ ભારતના એવા કયા રાજ્યો અને પ્રદેશો છે કે જ્યાં શેરડીનું ઉત્પાદન કરવામાં આવે છે. તો શેરડીના ઉત્પાદનમાં ભારત એક અગ્રગણ્ય દેશ છે કે શેરડીમાંથી આપણે ગોળ, ખાંડ, ખાંડસરી જેવા ખાદ્ય પદાર્થો બનાવવામાં આવે છે કે ભારતની અંદર શેરડીનું મહત્તમ વાવેતર ઉત્પાદન કરવામાં આવે છે અને શેરડીમાંથી આપણે ગોળ, ખાંડ અને ખાંડસરી જેવા અન્ય અન્ય ખાદ્ય પદાર્થો પણ બનાવવામાં આવે છે. વાવેતરની દ્રષ્ટિએ વિશ્વમાં શેરડીનું સૌથી વધુ વાવેતર ભારત દેશમાં થાય છે, એટલે કે આખા વિશ્વની અંદર સૌથી વધારે શેરડી ભારતની અંદર વવાય છે. ખાંડના ઉત્પાદનની બાબતમાં વાત કરીએ તો ભારતનું સ્થાન વિશ્વમાં બીજો ક્રમ ધરાવે છે. ખાંડની બાબતમાં અન્ય દેશો આપણા કરતાં આગળ છે, પણ વાવેતરની દ્રષ્ટિએ ભારત પ્રથમ ક્રમ ધરાવે છે. શેરડીના પાકને લાવવાની કાળી જમીન અને નદીઓના મેદાનની ફળદ્રુપ જમીન જેમાં ગરમ અને ભેજવાળી આબોહવા હોય, 21°C થી 27°C તાપમાન હોય અને 75 થી 100 સેમી જેટલો વરસાદ માફક આવે છે. એટલે કે શેરડીના પાકને કઈ જમીન અનુકૂળ છે તો આપણે લખશું કાળી જમીન કે નદીઓના મેદાનની ફળદ્રુપ જમીન. એના માટે કેવા પ્રકારનું વાતાવરણ હોવું જોઈએ, આબોહવા હોવી જોઈએ? તો કે ગરમ અને ભેજવાળી. તાપમાન કેટલું હોવું જોઈએ? 21 થી 27°C અને વરસાદ તો કે 75 થી 100 સેમી જેટલો વરસાદ હોય. તો આ બધી બાબતો કે લક્ષણો શેરડીના પાકને અનુકૂળ આવે છે. ભારતની અંદર એવા કયા કયા પ્રદેશો છે કે રાજ્યો છે કે જ્યાં શેરડીનું ઉત્પાદન થાય છે? તો ભારતની અંદર ખાસ કરીને ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, પંજાબ, હરિયાણા, બિહાર અને ગુજરાતની અંદર આ બધા જ રાજ્યો શેરડીના ઉત્પાદનમાં મોખરે છે. ખાસ કરીને શેરડીનું સૌથી વધુ વાવેતર ઉત્તર પ્રદેશમાં થાય છે, પરંતુ ખાંડના ઉત્પાદનમાં મહારાષ્ટ્ર મોખરે છે. વવાય છે એટલે કે વાવેતર વધુ ઉત્તર પ્રદેશમાં થાય છે, જ્યારે ખાંડનું ઉત્પાદન કરવામાં મહારાષ્ટ્ર આગળ પડતું છે કે કેમ કે ત્યાં વધારે પડતી મિલો છે અને લોકો વધારે પડતા મહારાષ્ટ્રની અંદર ખેડૂતો છે એ વધારે મિલની અંદર મોકલવામાં આવે છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં શેરડી મુખ્યત્વે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પાકે છે. ખાસ કરીને કઈ કઈ જગ્યાઓ પર? તો કે કોડીનાર, બારડોલી, ગણદેવી અને પેટલાદની અંદર ખાંડની મિલો છે. આ ચાર જગ્યા આપણે ગુજરાતની અંદર જેમાંથી મોટાભાગની સહકારી ધોરણે ચાલે છે. આ જે સહકારી મંડળી દ્વારા આ ખાંડની મિલો ચલાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખશું અને જો કોઈ આજના વિડીયો લેક્ચરની અંદર પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સની અંદર લખી આપજો જેથી તેનું સોલ્યુશન થઈ શકે.